અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જઈ રહ્યા છો તો પહેલા ઇન્કવાયરી કરી લેજો નહીં તો ધક્કો ખાવો પડશે આહના દ્વારા 14મી મે 2022 ના રોજ સવારે 8:30 વાગે વલ્લભ સદન આશ્રમ રોડ ખાતેથી એક વિશાળ રેલી અને ધરણાનું આયોજન કરાયું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન યોગ્યતા સહિત સ્ટાફની વિગતોની ચકાસણી કર્યા બાદ નોંધણી પ્રમાણપત્ર જારી કરતું હતું જેને સામાન્ય રીતે ફોર્મ સી તરીકે ઓળખવામાં આવે છે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન દ્વારા ફોર્મ સી રિન્યુઅલ ન થવાના મુદ્દે અન્યાયના વિરોધમાં આજે અને કાલે એટલે કે પંદર મે બે હજાર બાવીસના રોજ અમદાવાદની તમામ હોસ્પિટલો અને નર્સિંગ હોમ નિયમિત પ્રવેશ ઓપીડી સેવાઓ અને પ્લાન કરેલી સર્જરી પ્રક્રિયાઓ બંધ રાખી છે એએચએનએ દ્વારા વિશાળ રેલી અને ધરણાનું આયોજન કર્યું છે જેમાં ડોક્ટરો હોસ્પિટલોના કર્મચારીઓ જોડાયા છે પંદરમી મે બે હજાર બાવીસના વલ્લભ સદન આશ્રમ રોડ ખાતે સવારે નવથી બાર દરમિયાન રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે એએચએનએ દ્વારા ચૌદમી મે બે હજાર બાવીસના રોજ સવારે સાડા આઠ વાગે સદન આશ્રમ રોડ ખાતેથી એક વિશાળ રેલી અને ધરણાનું આયોજન કર્યું છે જેમાં ડોક્ટરો હોસ્પિટલના કર્મચારીઓ દર્દીઓ સંબંધીઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં જોડાશે પંદરમી મે બે હજાર બાવીસના રોજ સદન આશ્રમ રોડ ખાતે સવારે નવથી બાર દરમિયાન રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેના દ્વારા અમે સત્તાધીશોને સંદેશો પાઠવવા ઈચ્છીએ છીએ કે આટલા અવરોધો છતાં અમે અમારું ઉમદા કાર્ય ચાલુ રાખીએ છીએ સત્તાધીશોને અનેકવાર આ પ્રશ્નો મુદ્દે રજૂઆત કરવા છતાં સળગતી સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી આ મામલે એએચએને પ્રમુખ ડોક્ટર ભરત ગઢવીએ જણાવ્યું છે કે સત્તાધીશોને અનેક આ પ્રશ્નો મુદ્દે રજૂઆત કરવા છતાં સડકતી સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી ઓગણીસો ઓગણપચાસથી થી બે હજાર એકવીસ સુધી તમામ હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ બોમ્બે નર્સિંગ હોમ્સ રજિસ્ટ્રેશન એક્ટ ઓગણીસો ઓગણપચાસ હેઠળ હોસ્પિટલોની નોંધણી માટે જરૂરી દસ્તાવેજો પ્રદાન કરતી રહી છે અને તેના પગલે હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ કોઈ પણ પ્રકારની સમસ્યા વિના નોંધણી કરવામાં આવી છે ડેફિનેટલી જે પ્રોસિજર્સ છે 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 એમાં કોઈ પણ ભોગે ઇમરજન્સી સર્વિસીસને અમે ચાલુ રાખી રહ્યા છીએ કોઈ પણ તકલીફ દર્દીઓને ના પહોંચે એનું અમે ધ્યાન રાખી રહ્યા છીએ દરેક હોસ્પિટલ કે અન્ય કોઈ પણ વ્યવસાય સાથે સંકળાયેલા જે બી સેક્ટર્સ છે તેને તમામને આ કાયદો લાગુ પાડે

ઓક્ટોબર બે હજાર એકવીસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ અધિનિયમ હેઠળ નોંધણી માટે વેલિડ બિલ્ડિંગ યુઝ બીયુ પરવાનગીની માંગ કરવાનું શરૂ કર્યું જેના કારણે વર્તમાન પરિસ્થિતિ ઊભી થઈ છે ઓક્ટોબર બે હજાર એકવીસ સુધી નર્સિંગ હોમ અને હોસ્પિટલોના રજીસ્ટ્રેશન માટે ક્યારેય બીયુ પરવાનગીની જરૂર નહોતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન યોગ્યતા સહિત સ્ટાફની વિગતોની ચકાસણી કર્યા બાદ નોંધણી પ્રમાણપત્ર જારી કરતું હતું જેને સામાન્ય રીતે ફોર્મ સી તરીકે ઓળખવામાં આવે છે વધુમાં તમામ શહેરોમાંથી માત્ર અમદાવાદ કોર્પોરેશન જ રજીસ્ટ્રેશન માટે બીયુની પરવાનગીની માગણી કરે છે આ વધુ વ્યંગાત્મક છે કે આ પરવાનગી માત્ર મોડર્ન મેડિસિન સાથે કામ કરતી હેલ્થકેર સુવિધાઓને જ લાગુ પડે છે રેસ્ટોરાં જેવી અન્ય સેવાઓ પ્રદાન કરવા માટે અલગ નોંધણીની કોઈ જ આવશ્યકતા નથી અને તેઓને તેમના બીયુ સ્ટેટસને ધ્યાનમાં લીધા વિના કામ કરવાની મંજૂરી આપે છે ત્યારે આ પ્રકારની જરૂરિયાત માત્ર હેલ્થકેર સેવાઓ માટે જ કેમ ફરજિયાત બનાવવામાં આવી છે આ પ્રકારના અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્ષ છે જેમાં બીયુ પરવાનગીનો અભાવ છે ત્યારે નર્સિંગ હોમ્સને ફોર્મ સીના નવીનીકરણને કારણે સેવાઓ પ્રદાન કરવાની મંજૂરી નથી પરંતુ તે જ સમય તે જ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં કાપડના વેપારી અથવા રેસ્ટોરાં પોતાનો વ્યવસાય ચલાવી શકે છે ત્યારે અમારી સાથે જ આ પ્રકારનો ભેદભાવ કેમ